હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદની મોસમમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ બટાકાના ભજીયા અને આજની આ રેસિપી જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો કે જેથી મારી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો બનાવીએ બટાકાના ભજીયા તેના માટે મેં અહીં બે મોટી સાઇઝના બટેકા લીધા છે બટેકાને આપણે છાલ ઉતારીને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે બેથી ત્રણ પાણી વડે ધોઈ લઈશું અને ત્યારબાદ તેને આ રીતે પાણીમાં પલાળીને રાખી મૂકીશું ત્યાં સુધીમાં આપણે ભજીયા માટેનું બેટર બનાવી લઈએ તો તેના માટે મેં અહીં દોઢ કપ જેટલો બેસન લીધો છે એટલે કે દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો તેમાં મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું અને એક ટીસ્પૂન જેટલી આદુ અને મરચીની પેસ્ટ એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં ચપટીક જેટલો અજમો આ રીતે બે હાથમાં મસળીને તેમાં નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડા એવા લીલા ધાણા નાખી દઈશું અને ત્યારબાદ હવે બેટર બનાવવા માટે મેં અહીં એક કપ જેટલું પાણી લીધું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ચણાના લોટને મિક્સ કરતા જઈશું તો અહીં આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું અહીં બેટર બનાવવા માટે મને પોણો કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આ રીતે આપણે પાણી એડ કરતા જઈશું અને એક સ્મૂથ એવું બેટર તૈયાર કરી લઈશું તો હવે આપણે જે બટેકાની સ્લાઇસ કરીને રાખી છે તેને પાણીમાંથી કાઢીને આ રીતે કાપડના ટુકડા પર પાથરીને થોડી એવી તેને કોરી કરી લઈશું તો હવે આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અહીં જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે કોર્ન ફ્લોરને આ રીતે બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો અહીં તમને થોડુંક બેટર વધારે ઘટ લાગે તો થોડું એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી શકો છો તો ત્યારબાદ હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણે તેલ આ રીતે થોડું ગરમ થઈ જાય એટલે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ આપણે બેટરમાં નાખીને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે બટેકાના ભજીયા બનાવી લઈએ તો તેના માટે આપણે આ રીતે બટેકાની સ્લાઇસ લઈને તેને બેટરમાં આ રીતે ડીપ કરીને તેને આ રીતે આપણે તેલમાં તળી લઈશું તો આ રીતે તેલમાં ત્રણથી ચાર જેટલા ભજીયા સમાય તે રીતે જ ભજીયા નાખવા તો આ રીતે ભજીયા નીચેની એક સાઈડથી તરાઈ જાય એટલે તેને આ રીતે બધા જ ભજીયાને આપણે પલટાવીને બીજી બાજુ તરી લઈશું બટેકાના ભજીયા તરતી વખતે ગેસની ફ્લેમ જે છે તે આપણે થોડી મીડિયમ રાખીશું તો મીડિયમ ફ્લેમની ગેસ પર બેથી ત્રણ મિનિટમાં જ ભજીયા જે છે તે આ રીતે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું તો આ જ રીતે આપણે બધા જ ભજીયા તરીને રેડી કરી લઈશું તો અહીં તૈયાર છે આપણા ટેસ્ટી એવા બટેકાના ભજીયા ત્યારબાદ હવે આ રીતે ગરમા ગરમ ભજીયા પર આપણે થોડો એવો ચપટી કેવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું કે તેનાથી ભજીયાનો ટેસ્ટ ઓર વધી જશે અને આ ભજીયાને તમે ટોમેટો કેચઅપ સાથે ગ્રીન ચટણી સાથે કે પછી દહીંની ચટણી સાથે સર્વ કરી શકો છો અને આજની આ રેસીપી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર વોચિંગ